સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા સર્જન ફાઉન્ડેશન પ્રાંતિજ દ્વારા જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ખાતે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું. પ્રાંતિજ ખાતે કાર્યરત સર્જન ફાઉન્ડેશન દ્વારા બહેનોને વિવિધ રોજગાર લક્ષી તાલીમો આપી પગભર થવાના ઉદ્દેશથી વર્ષ 2011-12માં જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સીવણ તાલીમ, બ્યુટી પાર્લર તાલીમ, હેન્ડીક્રાફ્ટની તાલીમ અને કોમ્પ્યુટર જેવી તાલીમ દ્વારા આજ સુધીમાં કુલ 1426 બહેનોને વિવિધ તાલીમો આપવામાં આવી, જેમાંથી 780 બહેનો અત્યારે રોજગાર મેળવી પગભર બની છે. તો સેન્ટરને 8 વર્ષ પૂરા થતાં હોય 9મા વર્ષમાં મંગલ પ્રવેશ અને તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં યોજવામાં આવ્યો હતો, જેમાં આ પ્રસંગે ગુજરાત રાજ્યના હેલ્થ અગ્રીવ સચિવ ડૉક્ટર જયંતિ એસ રવિ, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્યામ ભાલચંદ્રભાઈ, ટ્રસ્ટી રવિ ગોપાલન, શરદભાઈ પરીખ, સુશીલાબેન સુબોધ, પ્રતિમાબેન શાહ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સીવણ તાલીમ વર્ગની 64 બ્યુટી પાર્લર અને હેન્ડીક્રાફ્ટની 33 મરી કુલ 97 તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તો ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને 9મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવામાં આવ્યો હતો. તો આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર, બ્યુટી પાર્લર અને હેન્ડીક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર નેહાબેન ભટ્ટ, સીવણ તાલીમ વર્ગના ઇન્સ્ટ્રક્ટર સાબરના બાનુ ગોરી તથા તાલીમાર્થી બહેનોએ નોંધનીય કામગીરી કરી હતી. તો આ પ્રસંગે બહેનો દ્વારા જાતે બનાવેલા નમૂનાઓનું પણ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં આવનાર મહેમાનો દ્વારા નિહાળવામાં આવ્યું હતું. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. કોઈ જ માહિતી નથી, મને કઈ જ નતું. મેં ટીચર સભા મેમ મને પહેલા પાર્લર